મ્યુનિસિપાલ્ટી કોર્પોરેશન વિપક્ષના નેતા દિન શર્મા સહિત સાધુ સંતો પણ નવ જોડાઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા છ વર્ષથી કરવામાં આવે છે તેમજ લગ્ન કરનારા તમામ જોડાઓને કરિયાવરમાં ઘર વખરીનો તમામ સામાન આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ કરીને કરનિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શિખાવત ઉપસ્થિત રહ્યા અને તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તે જરૂરી છે અને આ પ્રસંગમાં તમામ લોકોને વધુ મોટો થાય તેવો પ્રયાસ કરવો જોઈએ તેમજ જણાવ્યું હતું કે અત્યારના સમય પ્રમાણે આ કાર્ય ખૂબ જ ઉત્તમ કહેવાય છે લોકોની પરિસ્થિતિ નમ્રી હોય તથા તેવા લોકો સમૂહ લગ્નમાં જોડાઈ પોતાના સંતાનોને પરણાવી શકે છે આ પ્રસંગમાં તમામ ખાસ કરીને ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમને લોકોને શીખ આવવામાં આવી હતી મે રાજ શેખાવત pradesh અધ્યક્ષ ગુજરાત ઓર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કર્ની સેના શ્રી બાપા सीताराम 3 ટેબલ ટ્રસ્ટ કે દ્વારા આયોજિત એ 6 છઠ્ઠા સમૂહ લગ્ન महोत्सव આજ ઓબી સર્વ જ્ઞાતિ કા યહ સંપન્ન ہوا वहाँ मुझे आमंत्रित किया गया था मैं आभारी हूँ इनके आयोजनकर्ताओं का और इनकी छाती का भी कि ये पिछले छः सालों से ये समूह लग्न करते आ रहे हैं मैं आपके माध्यम से इन्हें शुभकामनाएं देना चाहूँगा साथ ही नव दंपति को आशीर्वाद भेंट देना चाहूँगा कि वो सुख समृद्ध रहें और मैं आशा करता हूँ कि हमारे गुजरात की जनता को ऐसे समूह लगन हरेक ज़िलों में करने चाहिए जो भी गरीब बच्चियां हैं गरीब परिवार हैं उनकी शादियां समूह लगन के माध्यम से होनी चाहिए ताकि खर्चे जो हैं वो बढ़ जाएं और गरीब परिवार पे प्रेशर ना आए इसके लिए हम जैसे जो भामाशाह हैं जिनके पास माँ लक्ष्मी की कृपा है उन्हें इन्हें योगदान देना चाहिए ताकि 11 की जगह 21, 21 की जगह इकतीस और इक्यावन और 101 और इस तरह से गिनती बढ़ती जाए और समूह लग्न के माध्यम से जो भी गरीब परिवार की बच्चियां हैं उन्हें लग्न ग्रंथि में जुड़ने का सौभाग्य मिले यही मेरी शुभकामना है बापा सीताराम चैरिटेबल ट्रस्ट को और यहाँ की जनता को जय हिंद जय बा सीताराम मंडोली द्वारा आयोजकों द्वारा मित्रों द्वारा જે સર્વ જ્ઞાતિ સમલગ્નનું આયોજન જે ભવ્યાતિત ભવ્ય કરવામાં આવ્યું છે એ બદલ આયોજનકર્તાઓને અને સર્વ કાર્યકર્તાઓને અને જેમને તન મન ધનથી સેવા આપી છે એ સર્વને મારી શુભ ખૂબ કામનાઓ છે અને નવ દંપતીઓને પણ ખૂબ શુભ કામનાઓ છે અને આ દેશની અંદર દિવ્ય આવા અનેક ધર્મના કાર્ય થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું હિન્દુત્વ એક બનીને રહે એવી મારી ઈચ્છા અને ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય આ અગિયાર સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન જે છઠ્ઠી વખત આયોજન થયું અને આ પૂર્વ અમદાવાદનો જે ખોડિયાનગર રતન પાર્ક સોસાયટીનો વિસ્તાર છે ત્યાં બાપા સીતારામ મઢોલી બનેલી છેલ્લા તેરથી વધારે પંદર જેટલા વર્ષો થઈ ગયા છે અને એવી જગ્યાએ આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને એવી દીકરીઓને પરણાવવાનું આ એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે કે જ્યાં જરૂરિયાતમંદ અને આર્થિક રીતે જેમની તકલીફ હોય જેમના ઘણી વખત પિતાજી મા બાપ હયાતના છોકરીના મા બાપ ના હોય અથવા ભાડાના મકાનમાં અથવા બીમારીમાં હોય તો એ એવા દીકરીઓને આ એક ભગીરથ કાર્ય દ્વારા પરણાવવાનું અને કન્યાદાન આપવાનું આ એક સમૂહલગ્ન દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે અને પૂર્વ અમદાવાદ નહીં પણ અમદાવાદ ગુજરાત અને દેશના ઘણા બધા માન્ય સન્માન્ય સંતશ્રીઓને મહેમાનશ્રીઓને આમંત્રિત આપીને આમંત્રણ કરીને તેમને દ્વારા નવ દંપતીઓને આશીર્વચન પાઠવવામાં આવે છે બાપા સીતારામ મડુલી ટ્રસ્ટ તરફથી ખોડિયાર નગરમાં આ છઠ્ઠો સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ સમૂહ લગ્નોમાં તો હું પોતે ઉપસ્થિત રહ્યો છું સમાજમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે એક પ્રકારની વિષમ વિષમતાનું વાતાવરણ ઊભું થયું છે આ સમૂહ લગ્નોના માધ્યમથી સર્વ જ્ઞાતિના જાતિના નવદંપતિઓ જ્યારે ઉપસ્થિત હોય છે અને એક જ મંડપ નીચે એમના લગ્ન થાય છે અને લગ્ન દરમિયાન જે પણ એમની આવશ્યકતાઓ છે એની પૂર્તિ થાય છે એટલું જ નહીં પરંતુ આ બહાને સામાજિક સમરસતા ઊભી થાય છે હિન્દુ સમાજ સંગઠિત થાય છે અને હિન્દુ સમાજના નાતી જાતિના જે વાડા છે એ વાડા પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કાર્યક્રમોના કારણે નાબૂદ થાય છે આવું સુંદર કામ કરનાર આ વિસ્તારના બાપા સીતારામ મઢુલી ટ્રસ્ટના જે આયોજક મિત્રો છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રકારનું ક્રાંતિકારી કામ સમાજમાં થાય અને સમાજ સંગઠિત થાય અને શક્તિશાળી થાય એવી મારી અભ્યર્થના છે Bureau Report NS Gujarat News